બાળકો, આપણે પહેલા વિડિયોમાં જોઈ ગયા હતા કે પૂનમે વૃક્ષ ઉપર કયા કયા પ્રાણીઓ જોયા હતા, જેના નામ આપણે જોઈ ગયા. હવે તમે જોયેલા પંખીઓના નામ લખો. જવાબ: મેં જોયેલા પંખીઓ નીચે મુજબ છે. કબૂતર, ચકલી, પોપટ, કાબર, કોયલ, મોર, ઘુવડ અને કાગડો. પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું. પૂનમે જમીન પર પડેલું એક પાંદડું એટલે કે પાન લીધું. પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું. એ પાંદડું લઈને તે તેના ગાલ ઉપર ઘસે છે. હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા. હજુ પણ એ પાંદડું મોં પર ઘસે છે, છતાં પણ એને એના ગાલ ઉપર હજુ પણ ચીકણું ચીકણું લાગતું હતું. કેમ? કારણ કે એની પર કાગડો કે કબૂતર ચરકી ગયું હતું. પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ. પછી પૂનમ વિચારે છે કે હજુ પણ મોડું ચીકણું લાગે છે, તો મારે તળાવ પર જઈને મોડું ધોવું જોઈએ. પૂનમ તળાવ પાસે ગઈ. પછી પૂનમ મોડું ધોવા એટલે કે ગાલ ધોવા તળાવ પાસે જાય છે. જો બાળકો, હવે આ પૂનમ છે અને એ તળાવ પાસે તેનું મોડું ધોવા જાય છે. તો તળાવની આસપાસ પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હશે? હવે પૂનમ તળાવ પાસે આવી તો તળાવની આસપાસ એને કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ભેંસ, બકરી, કાચબો, ટીટોડી, દેડકો અને બગલો. પૂનમે તળાવ પાસે કયા કયા પ્રાણીઓ જોયા હશે? તો ભેંસ, કાચબો, બકરી, ટીટોડી, દેડકો અને બગલો વગેરે પ્રાણીઓ પૂનમે તળાવ પાસે જોયા.